વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પટેલ, મારી યુટ્યુબ ચેનલ એનકે એકેડેમીમાં આપ સૌ વિદ્યાર્થીઓને આવકારું છું. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વર્તમાન પ્રવાહોની. તમે ક્યાંક વર્તમાન પ્રવાહ માટે ઘણી બધી બુકો વાંચતા હશો, પણ મેં અહીંયા ક્યાંક તમને અલગ રીતે સ્ટ્રેટેજી સમજાવવા માગું છું. વર્તમાન પ્રવાહ તમને ક્યાંક ખબર તો પડી ગઈ હશે કે કરંટ અફેર્સ. કરંટ અફેર્સ તમારી ક્યાંક દરેક મહિને તમે વાંચતા હશો, પણ હું તમને ક્યાંક અહીંયા અલગ રીતે પીરસી રહ્યો છું. તમારે ક્યાંક કઈ રીતે વાંચવું જોઈએ એ હું તમને સમજાવવા માટે આવી રહ્યો છું. રાઈટ, તમને ક્યાંક મેં અલગ અલગ ટોપિક્સ દર્શાવ્યા છે. ઉદાહરણ તરીકે, તમારે કરંટ અફેર્સને આટલા ટોપિકમાં વિભાજિત કરવાનું છે. એમાંનો કંઈક પહેલો ટોપિક છે ગુજરાતની ચર્ચા. શબ્દ જ છે કે ગુજરાતની ચર્ચા. એનો મતલબ શું? તમારે એવા પ્રશ્નો જોવા જોઈએ કે જેમાં ગુજરાતનો કોઈકનો કોઈક જિલ્લાનો જવાબ આવતો હોય. આપણને ખબર છે કે ગુજરાતના શું હશે તો અલગ અલગ જિલ્લા. ઉદાહરણ તરીકે, તમે ધારો કે જાન્યુઆરી મહિનાની કોઈક બુક વાંચી હશે કરંટ અફેર્સની, તેમાં કોઈ પ્રશ્ન હતો, દેશનો પ્રથમ સિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ કઈ જગ્યાએ આવેલો છે અથવા કઈ જગ્યાએ બનશે. રાઈટ, દેશનો પ્રથમ સિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ, જેનો ક્યાંક જવાબ આવતો હતો સુરેન્દ્રનગર. મતલબ શું ભાઈ, ઘણા બધા શું વિચારશે સિલ્ક પ્રોસેસિંગ, એનો મતલબ સુરત કે અમદાવાદ હશે? ના, એવું જરૂરી નથી. જેનો ક્યાંક જવાબ આવે છે કયો તો સુરેન્દ્રનગર. મતલબ શું, આપણે જવાબ બોલ્યા સુરેન્દ્રનગર, એનો મતલબ કોઈ એક જિલ્લો આવ્યો. તમારે ક્યાંક ગુજરાતની ચર્ચામાં જિલ્લાના પ્રશ્નો જોવા મળશે, એનો મતલબ ક્યાંક જિલ્લાનો જે જવાબ આવતો હોય તેવા પ્રશ્નો વાંચી લેવા. રાઈટ, સેમ નીચે બીજો કોઈ ટોપિક્સ છે ભારતની ચર્ચા. આપણે ખબર છે ભારતના અલગ અલગ શું હશે તો રાજ્યો. મતલબ રાજ્યોનો કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. ઉદાહરણ તરીકે, ધારો કે નરેન્દ્ર મોદી અને બેયર ગ્રિલ્સ એમને કોઈક શૂટિંગ કર્યું હતું કોઈક રાષ્ટ્રીય ઉદ્યાનમાં. કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં? જીમ કોર્બેટ. મતલબ શું, તાજેતરમાં કોઈક ઘટના બની હોય તેવો કોઈક પ્રશ્ન પૂછી નાખે. ઉદાહરણ તરીકે, જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તમે ક્યાંક જા બોલતા હશો ઉત્તરાખંડ. મતલબ શું, કરંટમાં કોઈ ઘટના બની હતી માટે પ્રશ્ન પૂછાયો. આવી જ કોઈકની કોઈ ઘટનાઓ જે તે રાજ્યમાં બનતી હોય તેવી તમારે જોઈ લેવી. ઉદાહરણ તરીકે, કોઈક રાજ્યમાં જો નવી યોજના દાખલ થાય તો તેના પણ પ્રશ્નો જોઈ લેવા. કઈ યોજના કયા રાજ્યમાં લાગુ પડી? રાઈટ, સેમ બીજો પણ કોઈ પ્રશ્ન પૂછાતો હોય છે રાજ્યોની ચર્ચામાં, જીઆઈ ટેગ. તમે ક્યાંક શબ્દ તો ખબર પડી ગઈ કે જીઆઈ ટેગ, જેમ તમે ક્યાંક કોઈ નામ બોલો છો, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ, મતલબ ભૌગોલિક જન્મસ્થાન. ઉદાહરણ તરીકે, તમે ક્યાંક સાંભળ્યું હશે ગીરની કેસર કેરી. ગીરની કેસર કેરી, આસામની ચા, કર્ણાટકની કોફી. એનો મતલબ શું, થાય છે બધી જગ્યાએ, પણ એનો જીઆઈ ટેગ જે તે સ્થળને મળેલું છે. ઉદાહરણ તરીકે, ઓડિશાના રસગુલ્લા બોલે છે આપણે, સેમ શું બોલ્યા, આસામની ચા. આવા કોઈક જીઆઈ ટેગ તમારે એક્ઝામના 5 થી 6 મહિનામાં જે પણ નવા મળ્યા હોય એ બધા જ ક્યાંક જોઈ લેવા. રાઈટ, એવું જ કંઈક જીઆઈ ટેગ પૂછાય તો પીઆઈ અથવા એસટીઆઈની પરીક્ષામાં. કંધમાલ હળદરનો જીઆઈ ટેગ કયા રાજ્યને પ્રાપ્ત થયો? જેનો કંઈક જવાબ આવતો હતો ઓડિશા. મતલબ તમને જે તે રાજ્ય જવાબ પૂછ્યું, રાજ્ય ના પૂછે તો વસ્તુ પણ પૂછી શકે. ઉદાહરણ તરીકે, ઓડિશાની કઈ હળદરને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો? તમે ક્યાંક જવાબ બોલશો કંધમાલ. રાઈટ, મતલબ ક્યાંક ભારતની ચર્ચામાં આવા પ્રશ્નો પૂછાઈ શકે. સેમ એ જ રીતે નીચે કોઈક બીજો ટોપિક છે વિશ્વની ચર્ચા. આપણને ખબર છે વિશ્વના શું છે તો અલગ અલગ દેશો. મતલબ તમને જે તે દેશનો પ્રશ્ન પૂછાઈ શકે. ઉદાહરણ તરીકે, એક પ્રશ્ન તમને ખબર પડી ગઈ કે ભારત એક દેશ છે. ભારતની આજુબાજુ મતલબ ભારતના પડોશી દેશો, આવા ક્યાંક 10 જેટલા પડોશી દેશો હશે. આ 10 દેશોમાંથી કોઈકની પણ તમને રાજધાની પૂછી લે. ઉદાહરણ તરીકે, કોઈક દેશો હશે પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, માલદીવ અથવા તો ઇન્ડોનેશિયા. એનો મતલબ આ જે તે દેશો બોલ્યો તેમાં તમને કોઈ પણ દેશની રાજધાની પૂછી લે. આવો જ કોઈક પ્રશ્ન જમાદારની પરીક્ષામાં પૂછાયો હતો, ભૂતાનની રાજધાની કઈ છે? જેનો ક્યાંક જવાબ આવતો હતો થિમ્પુ. એ મતલબ શું, ફરજિયાત ભૂતાન પૂછાય કહી શકાય નહીં, તમને કોઈ પણ દેશની રાજધાની પૂછી લે.
બીજું તો કરંટમાં જે પણ દેશમાં નવું કંઈક થયું હોય તે પણ ક્યાંક જોઈ લેવું. ઉદાહરણ તરીકે હમણાં જ જોઈએ તો કોરોના વાયરસ કયા દેશમાં, ચીન. આટલું ક્લિયર? મતલબ જે તે દેશના પણ એકાદ પ્રશ્ન પૂછાઈ શકે છે. નીચે કોઈ બીજો પ્રશ્ન છે, બંધારણ. એનો મતલબ શું? બંધારણમાં જે પણ નવું નવું ક્યાંક બનતું હોય છે તેના ક્યાંક તમારે પ્રશ્નો વાંચી લેવા, જે તે ટોપિક્સમાં કે જે તે બુક્સમાં. ઉદાહરણ તરીકે તમે ક્યાંક બોલતા હશો બંધારણમાં મતલબ NRC, આ હાલનો ક્યાંક મુદ્દો કહી શકાય NRC, રાઈટ? મતલબ તમારે ક્યાંક જે તે બંધારણમાં નાગરિકતાનો ટોપિક જોઈ લેવો. આવા ઘણા બધા ટોપિક્સ છે. ઉદાહરણ તરીકે ત્રિપલ તલાક, ત્રિપલ તલાકનો મુદ્દો તો જે તે તમારે બંધારણની બુકમાં વાંચી લેવો, તેમાં તમને કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. પહેલો કેસ ક્યારે થયો હતો, કઈ કોર્ટમાં, કે કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. મતલબ તમારે જે તે ઘટના કરંટમાં બને છે તેનું બુકમાં વાંચવું પડશે, જે તે બુકમાં તમે જે તે ઓથરની વાંચતા હોય તે, રાઈટ? સેમ નીચે કોઈ ટોપિક્સ છે, વિજ્ઞાન. એનો મતલબ શું? વિજ્ઞાનમાં જે પણ ક્યાંક નવું બનતું હોય તેના પ્રશ્નો ફરજિયાત વાંચી લેવા. વિજ્ઞાન નહીં, માત્ર વિજ્ઞાનની વાતો નહીં, વિજ્ઞાન અને ટેકનોલોજી બંનેના પ્રશ્નો વાંચી લેવા. ઉદાહરણ તરીકે તમે ક્યાંક સાંભળ્યું હશે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં, ટેકનોલોજીમાં કંઈક અવનવું બનતું હોય છે. ઉદાહરણ તરીકે નવી નવી મિસાઇલો, રોકેટો, સબમરીનો, અવકાશયાન અથવા તો ઉપગ્રહ, આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. ઉદાહરણ તરીકે તમે ક્યાંક બોલતા હશો હમણાં ક્યાંક ઇસરોનું મિશન પૂરું થઈ ગયું ચંદ્રયાન 2, પણ હવે પછીનું કોઈક ઇસરોનું મિશન હશે ચંદ્રયાન 3 અને ગગનયાન. એનો મતલબ શું? તમને આ બંનેમાંથી પણ કોઈક પ્રશ્નો પૂછાઈ શકે, કેમ ઇસરો આ મિશન 2020-21 જ લોન્ચ કરવાના છે. એ મતલબ કરંટમાં જે બને છે, જે બની ગયું અને જે બનવાનું છે એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. સેમ બીજો પણ કોઈ પ્રશ્ન પૂછાઈ શકે, ભારતની જાણીતી સંસ્થાઓએ કરેલું કાર્ય. ઉદાહરણ તરીકે તમે ક્યાંક બોલતા હશો IIT દિલ્હી, IIT ખડગપુર, IIT બોમ્બે, IIT મદ્રાસ, IIT ગુવાહાટી, આનો પણ કોઈક પ્રશ્ન પૂછાઈ શકે કે કઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ સંશોધન કર્યું. મતલબ તમારે આવો પણ કોઈક પ્રશ્ન વાંચી લેવો, રાઈટ? સેમ નીચે કોઈ બીજો ટોપિક્સ છે, સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસામાં જે પણ નવા નવા ઉત્સવો થતા હોય કે કાર્યક્રમો થતા હોય તે બધા જ પ્રશ્નો ક્યાંક વાંચી લેવા, પણ મોટે ભાગે ક્યાંક ગુજરાત ઉપર વધારે ફોકસ કરવું. ઉદાહરણ તરીકે તમે બોલતા હશો મહેસાણાના બહુચરાજી પાસે કોઈક સ્થળ છે મોઢેરા, મોઢેરામાં કંઈક મહોત્સવ થાય છે ઉત્તરાયણ મહોત્સવ. એ મતલબ શું? તમારે મોઢેરાની બધી જ હિસ્ટ્રી વાંચી લેવી. ચલો કોઈ પ્રશ્ન પૂછીએ આપણે, કયું સ્થળ બોલેતા? મોઢેરા. કયો મહોત્સવ? ઉત્તરાયણ મહોત્સવ. તમે પ્રશ્ન કયો પૂછાય? મોઢેરાનો ઉત્તરાયણ મહોત્સવ કયા વર્ષથી આયોજિત થાય છે? જેનો ક્યાંક જવાબ આવતો હોય છે 1992. ફરી બોલી જઈએ, મહેસાણાના મોઢેરામાં ઉત્તરાયણ મહોત્સવ કયા વર્ષથી આયોજિત થાય છે? તો 1992. મતલબ તમારી ક્યાંક સાંસ્કૃતિક વારસામાં જે પણ બનતું હોય તે બધી જ ક્યાંક ચર્ચાઓ જોઈ લેવી. નીચે ક્યાંક ટોપિક આપેલો છે નિમણૂક. એનો મતલબ શું? કરંટમાં જે પણ નવા અધિકારીઓ નિમાય તેનો પણ કોઈ પ્રશ્ન પૂછાતો હોય છે. ઉદાહરણ તરીકે ધારો કે ગુજરાતમાં કોઈ પણ બોર્ડના નવા ચેરમેન આવે, હાઈકોર્ટના નવા ન્યાયાધીશ આવે, આવો કોઈ પણ પ્રશ્ન તમારે ક્યાંક જોઈ લેવો પડશે. જે તે નિમણૂકો માત્ર ગુજરાતને, ગુજરાત અથવા તો ભારતની પણ પૂછાઈ શકે, નિમણૂક અથવા તો એમનો જે તે પદાધિકારી, રાઈટ? સેમ નીચે કોઈ ટોપિક છે, પુરસ્કાર અથવા એવોર્ડ. પુરસ્કાર અથવા એવોર્ડ, એવોર્ડનો પણ પ્રશ્ન ખાસ રીતે ક્યાંક પૂછાતો હોય છે. એવોર્ડનો પ્રશ્ન તમને ક્યાંક ગુજરાત ઉપરનો વધારે પૂછાતો હોય છે. ઉદાહરણ તરીકે 26 જાન્યુઆરીએ સરકારે કોઈક એવોર્ડની જાહેરાત કરી, પદ્મ પુરસ્કારો. આ પદ્મ પુરસ્કારમાં ક્યાંક ગુજરાતીઓ પણ હતા. એનો મતલબ શું? 8 ગુજરાતીઓમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. તમારે ક્યાંક એ 8 ગુજરાતીઓના નામ અથવા તો તેમની ફિલ્ડ જોઈ લેવી, એમના નામ અથવા તો તેમની ફિલ્ડ. ઉદાહરણ તરીકે આગળની કોઈક એક્ઝામમાં, મતલબ 2019 કોઈક પરીક્ષામાં પૂછાયું હતું, જોરાવરસિંહ જાદવ કે જેમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો તેમની કોઈક ફિલ્ડ હતી કલા અને સાહિત્ય અથવા તો સાંસ્કૃતિક વારસો. એ મતલબ જે તે એવોર્ડ મળે તે વ્યક્તિનું નામ અથવા ફિલ્ડ જોઈ લેવી. નીચે કોઈક ટોપિક છે રમતગમત. તમને ક્યાંક રમતગમતો પણ પ્રશ્ન પૂછાતો હોય છે. રમતગમતમાં તમારે પહેલાં તો જે તે રમતગમતના ખેલાડીઓની સંખ્યા, જે તે રમતગમતના મેદાનનું નામ,
જેથી રમતગમતના સ્ટેડિયમનું નામ, આવી બધા જ ટોપિક્સ જોઈ લેવા પડશે. એ ટોપિક્સ જનરલ છે, કોઈ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. ઉદાહરણ તરીકે કોઈ સ્ટેડિયમનું નામ હોઈ શકે, લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ, ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ, જે તે નામ હોય. સેમ એ જ રીતે રમતના મેદાનનું નામ, ઉદાહરણ તરીકે તમે બોલો છો ક્રિકેટમાં પીચ બોલો છો, તો સાયકલિંગમાં વેલોડ્રામ, જે તે મેદાનનું નામ પણ ક્યાંક જોઈ લેવું. અથવા તો કરંટમાં જે પણ નવા ઓલિમ્પિક્સ કે કોમનવેલ્થ થતી હોય તેવા પણ પ્રશ્નો જોઈ લેવા, રાઈટ? આ મિત્રો આપણે ચર્ચા કરી ક્યાંક ટોપિક્સની, કે આવા ટોપિક્સ પૂછાતા હોય છે. મિત્રો તમે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરો.